ભુજના વોર્ડ નંબર 1 માં ગટરના પાણી આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો. વિપક્ષી નેતા ભુજ નગરપાલિકા અને આ વોર્ડ નંબર 1 નો નગરસેવક ચોક્કસપણે ઘણા ટાઈમથી ગટરનું પાણી આજે 3 વારાથી આ લોકોને ગટરનું પાણી આવે છે. આ લોકો મારી પાસે આ રજૂઆત કરવા માટે મારા ઘરે આવ્યા ત્યારે મેં નગરપાલિકાના ચીફ ઓફિસર, નગરપાલિકાના એન્જિનિયર તમામને જાણ કરી કે ભાઈ આ ગટરનું પાણી આવે છે અને ગટરનું પાણીનો રમઝાન મહિનો ચાલુ છે, વહેલામાં વહેલો નિરાકરણ કરવામાં આવે. તો સાહેબે પણ મને ખાતરી આપી કે ના, અમે તાત્કાલિક આના માટે માણસો લગાવશીએ અને કામગીરી કરશીએ. પણ આ હજી સુધી માણસો કામે ન લાગતા કાલે પાછો મેં સાહેબને આ રજૂઆત કરી કે સાહેબ છેલ્લાની અંદર જે ગટરનો પાણી ભરેલો છે, જેના કારણે આ કદાચ આમાંથી પણ પાણી ગટરનો આ વિસ્તારમાં જતો હોય, માટે વહેલામાં વહેલી તકે માણસો લગાવી અને આ પાણીનો ગટરનો પાણી ન આવે એના માટેના પ્રયત્નો કરો. બાકી આ જે સરકાર છે, માત્ર ને માત્ર વાયદા કરવા સિવાય આ નળ સે જલ યોજના, તમારે નળ ખોલો ને ઘરે પાણી આવશે, આ મધ્ય માત્ર ને માત્ર ચૂંટણીલક્ષી વાતો છે. આવું ક્યાંય ભુજમાં નહીં, ગુજરાતમાં મને નથી દેખાતું કે ક્યાં નળ ખોલો ને પાણી આવે. આ માત્ર ખોટી વાતો છે. આ વાતો કરવા સિવાય આ સરકાર કાંઈ કરતી નથી. માત્ર ને માત્ર ચૂંટણી આવે ત્યારે મોટા વચનો આપવાના કે ભાઈ તમારું આ કામ થઈ જશે, તમારું આ કામ થઈ જશે. આજ દિવસ સુધી આ રાહુલ નગરમાં આવતા પહેલાં તમે પુલિયાની હાલત જુઓ, પુલિયા પણ આ લોકો નથી બનાવી શકતા. અને પાણી તો 4 દિવસે 5 દિવસે જ્યારે આપતા હોય અને એ પાણી પણ ગટરવાળું આપતા હોય, તો હું તો ચીફ ઓફિસરને અપીલ કરું છું કે આ જ્યાં જ્યાં ગટરનું પાણી આવે છે ત્યાં રાહુલનગર હોય કે ધારાનગર હોય, તમામમાં ટેન્કરોથી પાણી લોકોને સ્વચ્છ અને સારું પાણી મળે એવી વ્યવસ્થા ગોઠવવા માટેની મારી માગણી છે. ના, આ તો માત્ર વાતો જ છે નળ સે જલ યોજનાની. નળ સે જલ યોજના ક્યાં થઈ નથી. આજે આપણે નગરપાલિકાની આખી યોજના નર્મદા આધારિત થઈ ગઈ છે. ભુજ શહેરમાં જ્યારે જ્યારે નર્મદા પણ બંધ હોય ત્યારે આખો ભુજ શહેર પાણી વગરનું બેઠું હોય છે, કારણ કે બીજો કોઈ સ્ત્રોત નથી નગરપાલિકા પાણી પૂરો પાડી શકે. આ ભુજના ધારાસભ્ય જ્યારે સંકલન સમિતિમાં મેં કારોબારીમાં રજૂઆતો કરીને 2 બોર બનાવવા માટેની મંજૂરી આ લોકોએ ઠરાવ કર્યો હતો, એ ઠરાવને પણ ભુજના ધારાસભ્યએ ના મંજૂર કરાવ્યું કે અહીંયા બોર કરાવવાની કોઈ જરૂર નથી. એટલે માત્ર વાતો કરવી અને પાણી કોઈને મળે છે કે નથી મળતું, ભુજના ધારાસભ્ય 12 મહિના થયા એમને કે કોઈ વિસ્તારમાં તમે જોયા છે? હવે ખરેખર તો આ ધારાસભ્ય ગુમ છે એવા ખરેખર લોકોને બોર્ડ લગાવવા પડશે. પરિચય, હું હલીમાબેન સમા, હલીમાબેન ઓસમાણ. અમે રાહુલનગરમાં રહીએ છીએ. અમારે અહીંયા અઠવાડિયામાં 3 વખત જ્યારે એ 3 વાર થયા ત્યારે અમારો ગટરવાળું પાણી આવ્યો છે ને અમે 700-700 રૂપિયા દઈને ટેન્કર સાફ કરાવીએ છીએ. જેટલી બાયું બધી ઊભી છે એની બધેની સમસ્યા છે. તેના માટે 3 વાર પાણીના થયા ને તો 3 વારામાં ગટરવાળું પાણી આવ્યો છે અમને. તો માંગ અમારી એ છે કે અમે પ્રાઇવેટ ટેન્કર મંગાવીએ છીએ તો નગરપાલિકાના ટેન્કર અમને ખપે. હા, રમઝાન હાલી રહ્યો છે તો પછી અમે ટાંકા સાફ કરીએ કે રોજા માટે અમે એટલો આમ એનર્જી રહેતી નથી અમારા શરીરમાં. જો અમે ટાંકા સાફ કરીએ ને ટાંકાવાળા તો એક ટાંકાના 800-800 રૂપિયા લઈ જાય છે ને ગટરવાળું પાણી અમારી વજુમાં નમાજમાં કેમ હાલે? અમને 4D પાણી આવે છે નગરપાલિકાનું, પણ પ્રાઇવેટ ટેન્કર અમને 600 રૂપિયા લે છે. તો પછી અમને એક તો ટાંકા સાફ કરવાના, પછી ઉપરથી 600 રૂપિયા ટાંકા ટેન્કરના દેવાના. જ્યાં સુધી આ ગટરનું સમસ્યા ન થાય હાલ ત્યાં સુધી અમને નગરપાલિકાના ટેન્કર જોઈએ, અમને ફ્રી જોઈએ. પાણી આવતો જ નથી, પાણી વરી આવે છે ને વરી અમે ટેન્કર સાફ કરાવીએ છીએ. હા સાહેબ, અમારી સમસ્યા એ છે નગરપાલિકાને ખાસ કરી સાહેબને અમે રજૂઆત કરીએ છીએ કે અમારે એક તો 4-4 દિવસે પાણી આવે છે, એ પાણી અમને પૂરું નથી થતું. બીજી સમસ્યા હમણાં એના કરતાં બીજી સમસ્યા મોટી થઈ ગઈ, હમણાં 3 વારામાં ગટરનું પાણી આવ્યું. બરાબર, ગટરનું પાણી આવ્યો એ અમે સાફ કરી કરી થાકી ગયા છીએ. સાફ કરાવવાને બોલાવીએ છીએ તો ઓછામાં ઓછા 800-1000 રૂપિયા એક ટાંકાના લે છે. આ તો અમને પરવડે નહીં એટલા પૈસાવાળા તો અમે નથી કે વારંવાર 1000-1000 રૂપિયા કે 800 રૂપિયા અમે એને આપીએ સાફ કરવાના. બરાબર, અને બીજું પાણી 4 દિવસે મોકલે છે એમાં પણ પૂરો નથી મોકલતા, એમાં પણ બહુ વાલ ઓછો ખોલે છે, પ્રેશર નથી હોતી. અમુક ઘરે પાણી આવે છે, અમુક ઘરે પાણી નથી આવતું. એટલે આ સાહેબને રજૂઆત છે ખાસ કરીને અમારી કે આ અમારો મસલો જે છે, અમારી આ તકલીફ દૂર કરો. અને બીજું, આ ગટરનું પાણી આવે છે, અમુકને તો ખબર પડી, અમુકને ખબર નથી પડી. તો એ લોકો જે પીવામાં કે જેમાં રસોઈ બનાવવામાં કે જેમાં ખાવા પીવામાં વાપર્યો હશે, કેટલા તો હમણાં
બે ચાર બહેનોની રજૂઆત હતી મારે કે ભાઈ અમારા છોકરા બીમાર થઈ ગયા, આ અમને તકલીફ થઈ આવી, ઝાડા ઉલટી એવું થઈ આવ્યું, તો હવે આના જવાબદારી કોની રહેશે? આ બરાબર અમને ખબર તો હોય નહીં, પાણીના ટાંકા ઘણામાં ટાંકામાં બોલબાલ નાખેલો છે, તો એ લોકોને ખબર પણ નથી હોતી કે ભાઈ ગટરનું પાણી આવ્યો છે. એ પીતા રાખે છે, એને ખબર નથી હોતી કે ભાઈ અમે ગટરવાળું પાણી પી ગયા. હમણાં મારી જ તબિયત બગડી ગઈ, મારી જ વાત કરું છું બરાબર, મારી ઘરવારીની પણ તબિયત બગડી ગઈ, અમે દવા લઈ આવ્યા અત્યારે, ઝાડાને ઉલટી અમને થઈ આવ્યા, તો પછી ખબર અમને પડી આજુબાજુવાળાથી કે ભાઈ ગટરનું પાણી આવ્યો છે અને તમે ચેતતા રહેજો, આ સાફ કરાવો, ત્યારે અમને ખબર પડી. એટલે મહેરબાની કરી વહેલી તકે તમારી આ અમારી રજૂઆત છે સાહેબ, તમે હલ કરો. અને આ ચાર ચાર દિવસે તમે પાણી મોકલો છો, મારે પૂરો નથી થતો, કમથી કમ તમે એક દિવસ મૂકીને એક દિવસ પાણી મોકલો ને વાલ પ્રેશર થોડોક વધારે ખોલો જેથી અમને બધાને પાણી પૂરો મળી રહે. હા હા સાહેબ, સરકારને તો શું છે, ખાલી વાતું જ કરવી છે ને. અહીંયા ગ્રાઉન્ડ લેવલે તમે આવો, તમે આવ્યા ત્યારે બરાબર મીડિયા આ માધ્યમથી હું જણાવું છું કે એવું કોઈ અહીંયા સુવિધા મળતી નથી, ખાલી વાતું જ છે બરાબર. એટલે એ લોકોને રજૂઆત છે અમારી વહેલી તકે, જો આ બીમાર પડશે ને આ બધે આખો એરિયા હવે ગટરવાળો પાણી આવશે તો કાયદેસરની અમે કાર્યવાહી કરશું નગરપાલિકા ઉપર. ના ના, કોઈ પૂછતો નથી સાહેબ, ત્યાં ટાંકા ઉપર ત્યાં ખપે એને મોકલીએ તો એ કોઈ દાદ દેતા નથી, અને રજૂઆતો તો વારંવાર અમે કરી ચૂક્યા છીએ. અમારી રણનીતિ છે સાહેબ, જે અમારી રજૂઆત હશે કાયદેસરની, જે બરાબર ગાંધીજી જે અમે આપી ગયા છે, ગાંધીજીને માર્ગે જઈને અમે જે હશે એ આગળની કાર્યવાહી કરશું બરાબર. મા મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન, આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.